તારીખ સત્યાવીસમી ડિસેમ્બર બે હજાર વીસ સમય સાંજે પાંચ વાગ્યાને પચાસ કલાકે આરોગ્ય શાખા ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા કોવિડ નાઇન્ટીનની અખબારી યાદી બહાર પાડવામાં આવી છે નજર કરીએ સૌપ્રથમ નવા કેસ તેમજ ડિસ્ચાર્જ કેસની વિગત પર તો ખેડા જિલ્લામાં આજ રોજ કોવિડ નાઇન્ટીનના કુલ એકવીસ પોઝિટિવ કેસ નોંધાયા છે જિલ્લામાં કુલ પોઝિટિવ આંક ઓગણત્રીસોએ પહોંચ્યો છે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સત્યાવીસો છ્યાસી દર્દીઓને રજા અપાઈ ચૂકી છે જ્યારે હાલમાં અઠ્ઠાણું દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે નજર કરીએ આજ રોજ નોંધાયેલ પોઝિટિવ કેસની વિગત પર તો નડિયાદ તાલુકામાં ચૌદ કપડવંશ તાલુકામાં બે મહેમદાબાદ તાલુકામાં બે કઠલાલ તાલુકામાં ખેડા તાલુકામાં તેમજ ઠાંસરા તાલુકામાં એક 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 પોઝિટિવ કેસ નોંધાયો છે નજર કરીએ લેબોરેટરી પરીક્ષણની વિગત પર તો આજ રોજ ખેડા જિલ્લામાંથી કુલ બસો બાર સેમ્પલ લેવામાં આવ્યા છે જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ બેતાલીસ હજાર નવસો ચોર્યાસી સેમ્પલ લેવાઈ ચૂક્યા છે જેમાંથી કુલ ચાલીસ હજાર ત્રણસો ત્રેવીસનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 2900 લોકોનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે જ્યારે હજી સુધી 239 નું રિઝલ્ટ પેન્ડિંગ છે વાત કરીએ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓની વિગતની તો એનડી દેસાઈ હોસ્પિટલ નડિયાદ ખાતે 37 સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે છ શ્લોક હોસ્પિટલ નડિયાદ ખાતે પાંચ મહાગુજરાત હોસ્પિટલ નડિયાદ ખાતે બે નર્સિંગ કોલેજ નડિયાદ ખાતે એક એસડીએચ ખેડા ખાતે એક ડીસીસીસી ખાતે એક હોમ આઇસોલેશનમાં ચાલીસ અન્ય હોસ્પિટલમાં પાંચ મળી કુલ કોરોનાના અઠ્ઠાણું પોઝિટિવ કેસ સારવાર હેઠળ દાખલ છે જે પૈકી ચાર દર્દીઓ બાયપેપ પર જ્યારે ચૌદ દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર મેળવી રહ્યા છે જે પૈકી એસી દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે નજર કરીએ ધનવંતરી રથની વિગતની તો ખેડા જિલ્લામાં હાલમાં પિસ્તાલીસ ધન્વંતરી રથ આવેલ છે જેમાં અત્યાર સુધીમાં કુલ નવ લાખ આઠ હજાર ચારસો ચોત્રીસ ઓપીડી થઈ ચૂકી છે અત્યાર સુધીમાં કુલ પાંચ હજાર બસો એક્યાસી તાવના કેસો નોંધાયા છે જ્યારે કુલ ચારસો ચાર લોકોને રિફર કરેલ છે વાત કરીએ કન્ટેનમેન્ટ ઝોનમાં કરેલ સર્વેની વિગતની તો ખેડા જિલ્લાની અંદર હાલમાં એકસો એક્યાસી કન્ટેનમેન્ટ ઝોન આવેલ છે જેમાં આજ રોજ કુલ એકસો એક્યાસી ટીમોએ કામગીરી કરી આ ટીમો દ્વારા આજ રોજ સાત હજાર ચારસો ઘરોનો સર્વે કરવામાં આવ્યો આ સર્વેમાં એકત્રીસ હજાર ચારસો પાંચ વસ્તીનો સર્વે કરાયો છે